नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती द्वितीय सत्र में काव्य नंबर 13 शुरुआत करिए, जेना कवि छे हर्ष ब्रह्मभट्ट अने काव्य नो प्रकार छे गजल। विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो में आ काव्यना कवि नो परिचय, शब्दार्थ, रूढ़ि प्रयोग तथा गजल विषय आछेरी माहिती मेळवी चुक्या छीए। तो आजे आपणे आ वीडियो में आ काव्यनी समजूती मेळवानी छे। तो मारी पासे गुजरातीनुं पाठ्यपुस्तक छे, तमे पण तमारुं पाठ्यपुस्तक हाथ में राखो, जेथी करीने काव्य समजवामां सरळता रहे। तो काव्यनुं नाम छे शरूआत करिए। शरूआत करिए एटले के कोई काम नो आपणे आरंभ करिए अथवा तो प्रारंभ करिए अथवा तो आपणे कहीए छीए के श्री गणेश करिए, के कोई काम नी शरूआत करिए। काम के आपणुं लक्ष्य होय एटले पहोंचवो होय आपणे, तो एना शरूआतथी आपणे एनो आरंभ करवो पड़े, त्यारे आपणा लक्ष्य सुधी आपणा ध्येय सुधी पहोंची शकीए छीए। परंतु आ काव्यमां कवि एक अलग प्रकार की शुरुआत करवानुं कहे छे। काव्यमां कहे छे के दुख ने हरावानी शुरुआत करवानी, दुख नो सामनो करवानी शुरुआत आपणे कवीए करवानुं कह्युं छे। दुख थी आवे दर वक्त आपणे दुख थी हारी देवानुं नहीं, परंतु हवे दुख नो सामनो करीने दुख ने हरावानी शुरुआत करवानुं कवि कहे छे। बीजी सरस मजानी वात करी छे के व्यक्ति बाहर थी सुंदर देखावाना घणा बधा प्रयत्नो करे छे, परंतु अहीं कवि कहे छे के आंतरिक सौंदर्य, तमारे अंदर जे मनना विचारो छे एने पण सुंदर बनावानी शुरुआत करवानी कहे छे। त्यार पछी वात करीए तो आपणे जे मळ्युं छे एने सवाई करवानी कहे छे, अने घर नगर अने जगतने महत्व करवानी वात कवि कहे छे। त्यार पछी आवનાર ભવિષ્ય છે એને ઉજ્જવળ બનાવવાનું કવિ પણ કહે છે, એની પણ શરૂઆત કરવાનું કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનો ટૂંકમાં સાર સમજ્યા, ત્યારબાદ હવે આપણે પુસ્તકમાં જે આપેલ છે કાવ્ય એની સમજૂતી મેળવીએ। કાવ્ય નંબર 13 શરૂઆત કરીએ અને પાના નંબર 13 ઉપર પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝ માંથી લેવામાં આવી છે। જે કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ, એનો ગઝલ સંગ્રહ છે જીવવાનો રિયાઝ, એમાંથી આ ગઝલ તે કાવ્ય લેવામાં આવ્યું છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે। આ કાવ્યમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે, એટલે આપણે હિંમત હારવી ના જોઈએ। દુઃખ પડે ત્યારે આપણે એનો સામનો કરવાનો, બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય ને પણ ખીલવવું એટલું જરૂરી છે। લોકો પોતાને બાહ્ય સુંદર દેખાવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને ચીજ વસ્તુનો બાહ્ય સુંદર દેખાવા માટે વસ્તુઓનો ઉપયોગ કરે છે, પરંતુ મન સુંદર દેખાવા માટે આપણા જે બુરા વિચારો છે, બીજા પ્રત્યે જે આપણી લાગણીઓ છે, એ પણ બાહ્ય જેટલા સુંદર દેખાય છે એટલી અંદરથી પણ સુંદર હોવી જોઈએ, એવી વાત કરવાની છે। આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહત્વ કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કહી કવિ કહે છે। તો કે છે આપણે જે મળ્યું છે જે ઈશ્વર આપણે આપેલું છે એને અનુકૂળ થઈ એને અનુરૂપ થઈને ઘર નગર, આપણું ઘર આપણું નગર અને જગતને એટલે દુનિયાને મહત્વ કરવાની વાત કવિએ કરી છે, એટલે આવતીકાલની કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે। તો ચાલો આપણે હવે કાવ્ય સમજીએ પાના નંબર 13 ઉપર કાવ્ય ઉપર છે। આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ। જો ભક્તિમાં શું કહે છે કે આવનાર ઈ સૌ ખુશીની વાત કરીએ, કવિ કહે છે કે જીવનમાં હવે પછી જે ખુશી આનંદ સુખ આવનાર છે એની વાત આપણે કરવાની છે, એક નવી શરૂઆતની શરૂઆત કરવી છે। એવી રીતે આપણા જીવનમાં એક નવી શરૂઆત કરવાનું કવિ કહે છે। હર વખત તું માત થઈ જાઉં દુઃખોથી,
ચાલ આ વખતે દુખોને માત કરી તો સરસ મજાની ભક્તિ છે કે છે કે હર વખત એટલે દરેક સમયે માત થઈ જવું એટલે કે હરાહારી દેવું દુખોથી દરેક વખતે જીવનમાં દુખ આવતા એનાથી આપણે શા માટે હારી જવું દુઃખ પણ એટલે આપણે હારી જઈએ છીએ બેબાકડા થઈ જઈએ છીએ હિંમત હારી જઈએ હવે આપણું શું થશે તો કવિ એમ કે છે કે હર વખત શું માત થઈ જવું જ્યાં હું દુઃખોથી ચાર વખતે દુઃખોને માત કરી તો આ વખતે આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ દુઃખ આપણે શું હરાવીએ દુઃખને આપણે હરાવવાની વાત કવિ અહીં કહે છે એવી એક શરૂઆત કરવાની વાત કરે છે બહારથી દેખાય તેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરી જો કવિએ આ બે પંક્તિમાં સરસ મજાની વાત સમજાવી છે મનુષ્ય જીવનમાં કે બહારથી દેખાય તેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરી માણસ પોતાનું બાહ્ય સૌંદર્ય સારું કરવા માટે અનેક ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે આપ જાણીએ છીએ આપ જાણો છો પરંતુ જે મનના મેળા વિચારો છે એ દૂર કરવા માટે પણ આપણે શરૂઆત કરવી જોઈએ કવિ અહીં કહે છે કે જે રીતે આપણે બહારનું જે આપણે શરીરની સુંદરતા આપણે રાખીએ છીએ એટલું આપણું આંતરિક આપણા મનના વિચારો પણ બીજા પ્રત્યે શુદ્ધ રાખવાની શરૂઆત કરવી જોઈએ એટલું જ આપણા અંતકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે તેવું આપણું જીવન ઉજ્જવળ બનાવવું જોઈએ શું કે છે દોસ્ત અંદરથી એવી જાતને કરી જે રીતે બારે આપણે સુંદર દેખાય છે એ રીતે અંદરથી પણ સુંદર દેખાય હોઈએ ત્યાં મહેકુ કરીએ બધુંએ ઘર નગર આખું જગત રળિયાત કરીએ હોઈએ ત્યાં એટલે જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેનતો કરીએ આપણા બધા સારા સંસ્કારો છે આપણે ત્યાં હાજરી હોય છે આપણે ત્યાં હાજર હોઈએ છીએ એ આપણા સારા સંસ્કારોથી લોકોને સારી વાતો કરીએ ને ત્યાં આપણે મહેનતો કરવાનું છે ઘર નગર આખું જગત ઘડિયાત કરે આ રીતે આપણું ઘર આપણું શહેર નગર એટલે શહેર અને સમગ્ર વિશ્વને મહેનતું મહેનતથી મહેનત કરવાની કવિ વાત કરે છે જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરી જે મળ્યું આપણા જીવનમાં આપણે જે કઈ ઈશ્વરે આપેલું છે એને સૌથી સવાયું કરીને એટલે કે શ્રેષ્ઠ કરીને આવનારી કાલને સોગાત કરી આપણા ભવિષ્યમાં જે ભવિષ્યમાં જે છે આપણું ભવિષ્ય એને ભેટ કરીએ જે સમય ચાલી રહ્યો છે એને કાંઈ વાંધો નહીં પરંતુ જે આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે એને શ્રેષ્ઠ બનાવી જે મળ્યું છે એમાં આનંદ કરી લોકો છે એ ભવિષ્યની ચિંતામાં જે વર્તમાનમાં જીવી શકતા નથી તો એ કવિ શું કહે છે કે જે આપણી પાસે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ અને ભવિષ્ય છે આપણું ઉજ્જવળ બનાવીએ એવી એક શરૂઆત કરવાનું કવિ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે તો અગાઉના વિડીયો મેં તમને જે શબ્દાર્થ લખાવેલા છે એ શબ્દાર્થ અને જે પાઠ્યપુસ્તક આવેલું છે આ કાવ્ય એ બંને તમારે જે ગુજરાતીની દ્વિતીય સત્રની જે સેટ પણ બનાવો છો એમાં લખવાનું રહેશે.